હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ધોરણ 4 વિષય ગણિત પ્રકરણ 2 લાંબુ અને ટૂંકું. હવે ગયા પીરિયડમાં આપણે કોષ્ટક દોરાવ્યું, એ કોષ્ટક પરથી પ્રશ્નોના જવાબ લખવાના છે. હવે પહેલો અને બીજો એ બે આપણે દાખલા ગણાવ્યા હતા, હવે ત્રીજો દાખલો છે. તેની રકમ છે ગલીનાનો લાંબો કૂદકો લગભગ ખાલી જગ્યા, બરોબર. તો હવે બધા પાઠ્યપુસ્તક કાઢે અને એમાં પાના નંબર 17 ખોલે. પાઠ્યપુસ્તકમાં પાના નંબર 17 ઉપર આખું કોષ્ટક દોરેલું આપ્યું છે, જે મેં ગઈ વખતે તમને ફોટો પાડીને મોકલ્યું હતું, એટલે તમે બધાએ ગણિતની નોટમાં લખ્યું હશે. હવે એમાં ગલીના સી એનો લાંબો કૂદકો જુઓ કેટલો છે, તો 7 મીટર 52 સેમી છે. તો હવે લગભગ સેમી નજીક થાય, 7 મીટર 52 સેમી એટલે 7 મીટર છે. 7 મીટર અડધો મીટર એટલે 7 મીટર અડધો મીટર એટલે 50 સેમી, એટલે આ કેટલા થાય, 7 મીટર 50 સેમી, અને આ છે 8 મીટર. હવે ગલીના સ્ત્રીઓના વિશ્વ વિક્રમ જુઓ, લાંબા કૂદકા અને ઊંચા કૂદકાના વિક્રમ વચ્ચે કેટલો તફાવત છે. તો હવે આપણે કોષ્ટક ખોલવાનું, એમાં સ્ત્રીઓનો વિશ્વ વિક્રમ જોવાનું કે લાંબો કૂદકો અને ઊંચો કૂદકો એના વચ્ચે કેટલો તફાવત છે. તો સ્ત્રીઓમાં લાંબો કૂદકો ગલીના સીનો છે, તો કેટલો છે અહીંયા લખવાનું, મીટર સેમી, બરોબર. તો લાંબો કૂદકો અને ઊંચા કૂદકા વચ્ચે એનો તફાવત આપણે શોધવાનો છે. તો વિશ્વ વિક્રમમાં લાંબો કૂદકો ગલીના સીનો છે 7 મીટર 52 સેમી, અહીંયા લખવાનું ગલીના સીનો લાંબો કૂદકો, બરાબર. હવે ટેકરા એ એનો ઊંચો કૂદકો કેટલો છે, તો 2 મીટર અને 9 સેમી. 9 સેમી એટલે કેટલી રીતે લખવાનું, અહીંયા 0 અને અહીંયા આવશે 9. આ કોનો છે, ટેકરા એ નો ઊંચો કૂદકો, બરાબર. હવે આ બંને વચ્ચેનો તફાવત શોધવો હોય તો આપણે શું કરવું પડે, બાદબાકી કરવી પડે. ચલો હવે 2 માંથી 9 જશે ના જાય, તો શું કરવાનું, બાજુમાંથી 10 લેવાનો. હવે બાજુમાં 2 સંખ્યા આવી છે 5, તો 5 ને ઉપર મૂકવાના 4 અને અહીંયા 10, 10 ને 2 12. ચલો 12 માંથી 9 જાય તો 3, 4 માંથી 0 જાય તો 4 અને 7 માંથી 2 જાય તો 5. તો બંને વચ્ચેનો તફાવત કેટલો છે, તો 7 5 મીટર 43. સ્ત્રીઓના વિશ્વ વિક્રમમાં લાંબા કૂદકા અને ઊંચા કૂદકા વચ્ચેનો તફાવત છે 5 મીટર 43 સેમી. ચલો હવે દાખલા નંબર 5. જો માઇક પી ખાલી જગ્યા સેમી વધુ કૂદ્યો હોત તો તેનો કૂદકો 9 મીટરનો થાત, બરાબર. તો હવે આપણે માઇક પી કેટલો કૂદ્યો છે એનો કૂદકો જોવાનો છે. તો માઇક પી કેટલો કૂદ્યો છે, તો 8 મીટર 95 સેમી. હવે આને 9 મીટર માટે કેટલા ઘટે, કેટલા સેમી ઘટે આપણે શોધવાનું છે. તો શું કરવાનું, 9 સેમીમાંથી 8 મીટર 95 સેમી બાદ કરવાનું, બરાબર. ચલો હવે 0 માંથી 5 જશે 9 જાય, તો અહીંયાથી 10 લેવો પડે, અહીંયા પણ 0 છે એટલે 10 ક્યાંથી લેવાનો, આ બાજુથી. તો 9 ની ઉપર 8, અહીંયા વચ્ચે 9 અને અહીંયા છેલ્લી 0 પર આવશે 10. ચલો 10 માંથી 5 જાય.
નવમાંથી નવ જાય તો શું અને આઠમાંથી આઠ જાય તો પણ શું તો કેટલા સેન્ટી વધુ કૂદ્યો તો તેનો કૂદકો નવ મીટરનો થાય તો પાંચ સેન્ટીમીટર વધુ કૂદ્યો હોત તો તેનો કૂદકો નવ મીટરનો થાય બરાબર ચલો હવે છઠ્ઠું જુઓ કોનો ઊંચો કૂદકો 2.5 મીટરની નજીક છે તો આપણે આગળ કોષ્ટક જોવાનું કે 2.5 મીટરની નજીક કોનો ઊંચો કૂદકો છે તો જુઓ
બરાબર ચારે બાજુનો સરવાળો કરવો પડે ચલો શૂન્ય શૂન શૂન્ય શૂન પાંચ ને પાંચ દસ દસ ને પાંચ પંદર પંદર ને પાંચ વીસ તો કેટલું થાય 2000 મીટર થાય બરાબર Cortar.
Thank you.
આપણા બે દાખલા જોયા. પહેલા દાખલામાં જોયું કે ડોક્ટરે 2 કિલોમીટર દોડવાની સલાહ આપી છે, એટલે તેમણે મેદાનનું એક ચક્કર માર્યું હતું. તો મેદાનનું ચારે બાજુનું કુલ અંતર કેટલું થતું હતું? 2 કિલોમીટર, બરાબર. પછી બીજા દાખલામાં આપણે જોયું કે મેદાન દેવી પ્રસાદના ઘરથી ખૂબ જ દૂર હતું, એટલે એમણે શું કર્યું, એમની નજીક એક બગીચો હતો, એ બગીચાના આંટા મારવાનું પસંદ કર્યું. તો બગીચાનું અંતર 400 મીટર હતું, એટલે 400 મીટરના 5 આંટા મારે એટલે 2 કિલોમીટર થઈ જાય, બરાબર. હવે ત્રીજો દાખલો છે, એમાં આપ્યું છે કે એક વખત વાતાવરણ ખૂબ સુંદર હતું અને ઠંડો પવન વાતો હતો, એટલે તેનું મન પ્રફુલ્લિત હતું, તેથી તેને કેટલા આંટા માર્યા? 8 આંટા માર્યા. હવે તે દિવસે તે કેટલા કિલોમીટર અને કેટલા મીટર દોડ્યો તે આપણે શોધવાનું છે, બરાબર. તો હવે બગીચા કાલના તે રેડવા મળે.